हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू गर्ल्स। इन द प्रीवियस वीक वी हैव कंप्लीटेड द मोस्ट इम्पोर्टेंट पार्ट ऑफ आवर सिलेबस, दैट इज इंडेक्स एंड सॉर्ट, इंडेक्सिंग एंड सॉर्टिंग कमांड्स। नाउ टुडे आई एम गोइंग टू टीच यू मल्टीपल फाइल हैंडलिंग। मल्टीपल फाइल हैंडलिंग मतलब के अत्यार सुधी आपणे जेटली डेटाबेस खोली बनावी घणी बधी, पण इन स्टेटस बार यू कैन सी दैट इफ यू ओपन वन डेटाबेस देन प्रीवियसली ओपन डेटाबेस इज ऑटोमेटिकली क्लोज्ड। मतलब के एक डेटाबेस खोलो तो बीजी जे डेटाबेस छे एनी जाते बंद थई जाय, એની જાતે બંધ થઈ જાય એવી રીતે હતું, ઇફ યુ રિમેમ્બર સો। હા, યાદ હોય તો, હમણાં આપણે ફરીથી કરીએ, યાદ ન હોય તો। એનો મિનિંગ એમ થાય કે ફોક્સપ્રો અલાઉઝ યુ ટુ ઓપન અ સિંગલ ડેટાબેઝ એટ અ ટાઈમ, યુ કેન નોટ ઓપન મોર દેન વન ડેટાબેઝ સાઇમલ્ટેનિયસલી। આર યુ ગેટિંગ? કે એક સાથે એક ટાઈમે એક જ ડેટાબેઝ ખોલી રાખી શકો, બીજી ખોલો તો આગલી એની જાતે બંધ થઈ જાય। નાવ ઇન ટુડેઝ લેક્ચર વી શેલ લર્ન હાઉ ટુ ઓપન મોર દેન વન ડેટાબેઝિસ ટુગેધર। એમ તો એક સાથે તો આપણે નહીં ખોલીને એક વિન્ડોમાં નહીં ખોલી શકીએ, પણ ટેકનિકલી પોસિબલ છે। હાઉ આઈ એમ શોઈંગ યુ દેટ, બટ બિફોર દેટ લેટ અસ સી કે એક ડેટાબેઝ ખોલીએ એટલે બીજી બંધ થઈ જાય છે। એના માટે પહેલાં આપણે એઝ યુઝવલ વી હેવ ટુ સેટ અવર ફોલ્ડર, સેટ ડિફોલ્ટ ટુ એફ ડ્રાઈવ અવર ફોલ્ડર ડેટાબેઝ, સેટ સ્ટેટસ ઓન છે। નાવ લેટ અસ ચેક હાઉ મેની ડેટાબેઝ આર દેર। થ્રી ડેટાબેઝ આર દેર, ઇન્ડેક્સ, સોરી, બેંક, લાઇબ્રેરી એન્ડ સ્ટુડન્ટ। નાવ ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ ઓપનિંગ બેંક, યુઝ બેંક, લુક એટ ધ સ્ટેટસ બાર, અત્યારે કઈ ખુલ્લી છે? બેંક। વિચ ડેટાબેઝ ઇઝ ઓપન? બેંક ડેટાબેઝ ખુલ્લી છે અત્યારે। નાવ એઝ આઈ ટાઈપ યુઝ સ્ટુડ, એઝ આઈ ટાઈપ યુઝ સ્ટુડ તો બેંક ડેટાબેઝ વિલ બી ઓટોમેટિકલી ક્લોઝડ। લુક, હા, એની જાતે બંધ થઈ ગઈ, અને અત્યારે સ્ક્રીન ઉપર તમને સ્ટેટસ બારમાં કઈ દેખાય છે? સ્ટુડ। હા, અહીંયા નીચે સ્ટેટસ બારમાં જોવો જોઈએ કઈ દેખાય છે? સ્ટુડ। કારણ કે યુઝ કમાન્ડનું કામ જ ઈ છે કે જે ખુલ્લી છે એને બંધ કરી દે, અને જે ખોલી છે નવી તમે એ અત્યારે ખોલે। ઓકે, પણ હવે આઈ વિશ કે બંને ડેટાબેઝ એક સાથે ખુલી જાય, તો એના માટે વી હેવ સિલેક્ટ સ્ટેટમેન્ટ। વિચ સ્ટેટમેન્ટ? સિલેક્ટ। સિલેક્ટમાં કોઈ ઓપ્શન કે એવું કાંઈ એઝ સચ છે નહીં, ઓનલી સિલેક્ટ। બટ વિથ સિલેક્ટ યુ હેવ ટુ રાઇટ વન આલ્ફાબેટ, એ બી સી ડી, એ બી કાં તો વન ટુ। શું કામ આવું કરવાનું છે? સિલેક્ટ કીવર્ડ પહેલાં સમજી લો કે સિલેક્ટ કીવર્ડ અલાઉઝ યુ ટુ ઓપન વન એરિયા, અલગ અલગ એરિયા, લોજિકલ એરિયા, આમ ફિઝિકલ નહીં, કે ફિઝિકલ એરિયાનો હોય કે આમ્રપાલી સોસાયટી કે વિમાનગર સોસાયટી કે ગુંજન પાર્ક કે પ્રશિલ પાર્ક કે પારેજાત પ્લોટ, એવી કોઈ સોસાયટીનો હોય, રાઈટ? ફિઝિકલી એરિયા નથી, પણ વર્ચ્યુઅલી, વર્ચ્યુઅલી એટલે કે હાર્ડ ડિસ્કમાં એને એરિયા બનાવેલા છે, તમને એરિયામાં કોઈ પણ ફાઇલ ખોલવા દે, અલગ અલગ એરિયામાં તમે અલગ અલગ ફાઇલ ખોલી શકો, એ પોસિબલ છે। કેવી રીતે કરવાનું છે? તો કે સિલેક્ટ એ, આવા 10 કે 11 એરિયા તમને અલાવ કરે છે, એટલે એ સિક્વન્સમાં જ હોય, એ બી સી ડી ઈ એફ જી એવી રીતે, કાં તો 1 to 11, હા 1 to 11, એ રીતે તમારે એરિયા સિલેક્ટ કરવાના હોય છે। અને ઇન ડિફરન્ટ એરિયાઝ યુ કેન ઓપન ડિફરન્ટ ફાઇલ્સ। સો આઈ હેવ રિટન સિલેક્ટ એ,
सिलेक्ट ए लखीश तो स्क्रीन ऊपर कहीं देखा से नहीं, कहीं नहीं देखा है। आई हैव रिटन सिलेक्ट ए, नाउ आई शेल राइट यूज बैंक। तो इन एरिया ए आई हैव ओपन्ड बैंक डेटाबेस, जो अत्यारे कहीं खुले देखा है तमने नीचे स्टेटस बार में बैंक। इन एरिया ए आई हैव ओपन्ड बैंक डेटाबेस, नाउ आई एम ओपनिंग अनदर एरिया, सिलेक्ट बी यूज स्टूड, सिलेक्ट सी यूज बैंक, बैंक नहीं लाइब्रेरी। ओके सो इन थ्री डिफरेंट एरियाज वी हैव ओपन्ड थ्री डिफरेंट फाइल्स। और फिजिकली तमने भले अहीं एक देखाय स्टेटस बार में लाइब्रेरी, पण लॉजिकली हाँ लॉजिकली एटले के फॉक्स प्रो में अत्यारे त्रण फाइल एट ए टाइम खुलेली छे, ए तमारे त्रणेय फाइल में डेटा फेच करवो होय ने लेवो होय ने एक साथ तो तमे लई शको। आवुं आपणे लोको एक्सेस में भण्या तो तमने याद होय तो एक्सेस में रिलेशनशिप बनावी अने पछी अलग अलग टेबल पर क्वेरी करी अने अलग अलग मल्टिपल टेबल में डेटा लई शकीए, आवुं भण्या हता हाँ तमने लोकोने याद होय तो। आवुं अहींया करवानुं छे पण अहींया कंई रेडीमेड नथी, बधा माटे आपणे शुं करवुं पड़े कोडिंग, एटले वी हेव टू राइट कमांड, विदाउट कमांड इट इज नॉट पॉसिबल, ख्याल आवे छे। सो सिलेक्ट ए, सिलेक्ट बी, सिलेक्ट सी। हवे तमने केम खबर पड़े कि अलग अलग एरिया में अलग अलग फाइल खुलेली छे? हाँ तो ये आम खबर पड़े, जो हवे गर्ल्स मारे यूज एक त्रण वक्त करी नाख्यू कि यूज बैंक, यूज स्टूड ने यूज लाइब्रेरी, हवे बीजी वक्त करवुं ज नहीं पड़े। हवे मारे त्रण माथी गमे ते फाइल खोलवी होय, जोवी होय, हाँ तो अत्यारे ब्राउज़ करो तो लाइब्रेरी देखाशे, जो ब्राउज़ छे लाइब्रेरी नो डेटा देखाय छे राइट। नाउ आई शेल राइट सिलेक्ट ए, खाली सिलेक्ट ए लखीश, तो जो मैं यूज नहीं कर्यो तो ये नीचे बैंक आवी गई, कारण के एरिया ए में आपणे कई खोली छे बैंक। हाँ ब्राउज करो तो यू विल बी एबल टू व्यू द डिटेल्स ऑफ बैंक डेटाबेस विच इज एम्प्टी, अत्यारे में कोई रेकॉर्ड नहीं, हाँ पण ई डेटाबेस खुली गई छे। ओके इन द सेम वे इफ आई राइट सिलेक्ट बी, सिलेक्ट बी एंड ब्राउज, देन यू विल बी एबल टू व्यू द डेटा ऑफ स्टूड डेटाबेस छे, क्यों देखाय छे स्टूड, आर यू गेटिंग, के इन डिफरंट एरियाज। आई रिपीट ऊपर तमे जुओ अहीं मैं शूँ लख्यू छे, सिलेक्ट ए यूज बैंक, सिलेक्ट बी यूज स्टूड, सिलेक्ट सी यूज लाइब्रेरी। ओके सो इन थ्री डिफरंट एरियाज आ लखी नाखजो तमारी बुक में, इन थ्री डिफरंट एरियाज वी हैव ओपन्ड थ्री डिफरंट फाइल्स, खोली छे ने ए बी एंड सी, बराबर सिलेक्ट ए ब्राउज, सिलेक्ट बी ब्राउज, तो यूज ई पछी एक वक्त नहीं लखेलो, हाँ अत्यारे हमें सिलेक्ट बी छे तो बी में कई स्टूड खोलेली छे तो ईज रहेशे। हमें हूँ पाछू करूँ छूँ सिलेक्ट ए, तो ए में खुलेली छे आपणे बैंक, तो यू विल गेट बैंक डेटाबेस। इफ आई राइट सिलेक्ट सी, अने एमां कोई कोई सिक्वन्स नथी, ए कोई सिक्वन्स नथी, तमे गमे त्यारे ए खोलो, गमे त्यारे बी खोलो, गमे त्यारे सी खोलो। सी માં આપણે ખોલેલી છે લાઇબ્રેરી, તો હવે જો બ્રાઉઝ કરું તો આઈ વિલ બી ગેટિંગ લાઇબ્રેરી, અથવા તો કોઈ પણ કમાન્ડ તમે લિસ્ટ કરો, એપેન્ડ કરો, પણ એ શેના ઉપર થશે, અત્યારે શેના ઉપર થશે લાઇબ્રેરી ઉપર, ખ્યાલ આવે છે, સમજાણું? એટલે એક સ્ટેટમેન્ટ મેં તમને ભણાવ્યું, સિલેક્ટ સ્ટેટમેન્ટ, વિચ સ્ટેટમેન્ટ, સિલેક્ટ સ્ટેટમેન્ટ, તો ગાઈઝ આ જે સિલેક્ટ સ્ટેટમેન્ટ છે ઇટ ઇઝ યુઝડ ટુ ઓપન મોર દેન વન ડેટાબેઝ એટ અ ટાઈમ, હા સાઇમલ્ટેનિયસલી તમારે એકથી વધારે ડેટાબેઝ ખુલ્લી રાખવી હોય તો સિલેક્ટ સ્ટેટમેન્ટ યુઝ થાય છે, નાઉ વાય ડુ વી રિક્વાયર ધીસ, તમે એમ કહેશો કે મેડમ આવું અલગ અલગ સિલેક્ટ સિલેક્ટ કરી અને અલગ અલગ તો યુઝ લખી નાખે, સિલેક્ટની જગ્યાએ યુઝ લખી નાખો, બરાબર વારે વારે આ અલગ અલગ ડેટાબેઝ ખોલબંધ તો કરવાની ને, સિલેક્ટ તો લખવું પડે ને, હા યુ વિલ સી દેટ, યુ વિલ સે દેટ આઈ નો। હવે ગર્લ્સ આ જે એક્ઝેક્ટલી આ જે કમાન્ડ છે સિલેક્ટ કે મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ, એનો યુઝ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમને સેટ રિલેશન ટુ કમાન્ડ આવડતો હોય, સેટ રિલેશન ટુ કમાન્ડ ન આવડે તો આ મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગનો કોઈ મિનિંગ નથી, રાઈટ? તો સેટ રિલેશન ટુ કમાન્ડ ઇટ ઇઝ યુઝડ ટુ ડિફાઇન રિલેશનશિપ બિટવીન ટુ ડેટાબેઝીસ, હા ઇફ યુ રિમેમ્બર
वी वर डिफाइनिंग रिलेशनशिप्स इन एक्सेस. अपने लोग एक्सेस में रिलेशनशिप डिफाइन करता था ना, हाँ, बिटवीन टेबल्स, अलग अलग टेबल ऊपर अपने रिलेशनशिप डिफाइन करता था. सेम वे हियर इन फॉक्सब्रो वी कैन डिफाइन रिलेशनशिप, बट फॉर दैट वी हैव टू यूज कमांड सेट रिलेशन टू. सेट रिलेशन टू कमांड. अने गर्ल्स ई करशू ने अपने सेट रिलेशन टू कमांड, एटले शू थाशे तो के एक थी वधारे डेटाबेज माथी तमे रेकॉर्ड देखाड़ी शकशो. क्या देखाड़ी शकशो? अहीं स्क्रीन ऊपर लिस्ट कमांड थी. हाँ, अत्यार तमे करो तो जो त्रण खुली छे, पण लिस्ट कोनु देखाय? को पण एकनु देखाय. जो देखाय छे? हाँ, आनु जोवो जोईए. सिलेक्ट ए, एकनु देखाय. हाँ, एट ए टाइम तमे सिलेक्ट बी करो. छे एकनु देखाय छे ने? મારે તો શું જોઈએ છે? તો કે એકમાંથી આ ફિલ્ડ જોઈએ છે, બીજામાંથી આ ફિલ્ડ જોઈએ છે, ત્રીજામાંથી આ ફિલ્ડ જોઈએ છે. હા, આઈ વોન્ટ ટુ ડૂ દેટ, એવું કંઈક કરવું છે. એના માટે વી હેવ મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ ઇન ફોક્સપ્રો. કે જ્યારે તમારે એકથી વધારે ડેટાબેઝમાંથી અલગ અલગ ફિલ્ડમાંથી ડેટા ફેચ કરવો છે, જોવો છે, લેવો છે, રિટ્રાઈવ કરવો છે, ત્યારે તમે સેટ રિલેશન ટુ કમાન્ડનો યુઝ કરી શકો. હા, થોડુંક ટેકનિકલ છે એટલે જ મેં કીધું કે પહેલાં લખી લેજો, પહેલાં અમે જે કર્યું એટલું કરી લેજો, પછી આપણે સેટ રિલેશન ટુ કરીએ. કારણ કે એના જે સ્ટેપ્સ છે ને એ તમારે વિડીયો પોઝ કરીને લખવા જ પડશે. હા, સેટ રિલેશન ટુના સ્ટેપ્સ તમે લખશો ને તો જ તમને આઈડિયા આવશે, નહીંતર આઈડિયા નહીં આવે. બરાબર છે? એટલે હવે હું તમને એ સેટ રિલેશન ટુનું પ્રેક્ટિકલ કરાવું છું અને પછી તમને કહીશ કે હવે આ લખી લ્યો. કારણ કે એના માટે મારી બે નવી ડેટાબેઝ બનાવવી પડશે ગર્લ્સ. હા, બે ડેટાબેઝ નવી બનાવવી પડશે. આ એકી ડેટાબેઝ એમાં કામ નહીં કરે. આમ તો કરે, પણ આપણે એવું નથી કરવું, આપણે નવી ડેટાબેઝ બનાવવી છે. બરાબર છે? એટલે નવી ડેટાબેઝ જે છે એમાં કંઈક કોડ હશે અને એક કોમન ફિલ્ડ, બંને ડેટાબેઝ વચ્ચે એક ફિલ્ડ કોમન હશે. રિલેશનશિપ ક્યારે થાય? કે બે વચ્ચે કંઈક કોમન હોય તો જ થાય ને. હા, બે વ્યક્તિ સાવ ટોટલી અલગ અલગ જ હોય, બેની વચ્ચે કાંઈ જ કોમન ન હોય તો રિલેશનશિપ પોસિબલ છે? નથી. ઇન ધ સેમ વે, બરાબર, બે ડેટાબેઝની વચ્ચે રિલેશનશિપ બનાવી છે તો ધેર મસ્ટ બી વન કોમન ફિલ્ડ, એક ફિલ્ડ કોમન હોવું જોઈએ. બરાબર? એટલે એવી ડેટાબેઝ આપણે અત્યારે પહેલાં બનાવીએ અને પછી એમાં ડેટા નાખી, અને એટલે થોડોક ટાઈમ લાગશે, પણ કંઈ વાંધો નહીં, આપણી પાસે ટાઈમ છે જ. એટલે હું એક નવી ડેટાબેઝ બનાવીશ, ક્રિએટ. આપણે કોની બનાવશું? તો કે આપણે બનાવીએ કોર્સ. હા, જે મેં તમને ત્યાં કરાવ્યું હતું એક્સેસમાં. તો કોર્સ ડેટાબેઝ જે છે એમાં મારે રાખવું છે કોડ, કોર્સ કોડ ન્યુમરિક. એમાં તો વિથ બહુ જોશે નહીં, 3. કોર્સ નેમ કેરેક્ટર સ્ટાર્ટ યર ન્યુમરિક 6. ઓકે, આઈ હેવ ક્રિએટેડ વન મોર ડેટાબેઝ વિચ ઇઝ બ્લેન્ક. રાઇટ નાવ ઇટ ઇઝ બ્લેન્ક. હવે હું ડેટા નાખીશ કે કોર્સ નંબર 1 બીકોમ સ્ટાર્ટ યર 2006, કોર્સ નંબર 2 BCA સ્ટાર્ટ યર 1999, કોર્સ નંબર 3 BBA સ્ટાર્ટ યર 2008. ઓકે, કોર્સ નંબર 4 LLB સ્ટાર્ટ યર 2000, કોર્સ નંબર 5 કોર્સ બોલો ચલો MBA સ્ટાર્ટ યર 2011. તો ગર્લ્સ, આ કોર્સ નામની જે ડેટાબેઝ છે એમાં મારી પાસે કેટલા ફિલ્ડ છે? 5 ફિલ્ડ છે. આઈ હેવ 5 રેકોર્ડ્સ ઇન કોર્સ ડેટાબેઝ. હવે આપણી પાસે જે સ્ટુડન્ટ ડેટાબેઝ છે ને, યુઝ સ્ટુડ, એમાં હું મોડિફાઈ સ્ટ્રક્ચર કરીશ. મોડિફાઈ સ્ટ્રક્ચર એટલે કે સ્ટ્રક્ચર ચેન્જ કરીશ. એમાં આપણે આ બધું લીધું છે ને,
બરાબર એમ મારે કોર્સ બી લેવો છે, કોર્સ કોડ કોમન ફિલ્ડ ન્યુમરિક થ્રી. ઓકે, આ મેં કંઈક ચેન્જ કર્યો અને હવે જે આ છે સ્ટુડ એ બ્રાઉઝ કરીશ. તો કહે સ્ટુડમાં શેફાલી અને લાભ એના બે રેકોર્ડ છે, એની સામે કોર્સ કોડ નાખીશ કે 1 2. મિનિમમ 5 રેકોર્ડ નાખીએ તો આપણને ખબર પડશે ને, નહીંતર કેમ પડશે ખબર. કંટ્રોલ એન વાય, સોરી કંટ્રોલ વાય. હા, 3 રેકોર્ડ આપણે એન્ટર કરીએ. સપોઝ 19 બીકોમ, બીકોમ નહીં હવે બીબીએ રાખે ને તો બીજો કોર્સ થશે ને. 78 બરાબર ગુંજે. આ ડેટ ઓફ બર્થ નથી નાખવી, યર સપોઝ 20, ફી ફોર એક્ઝામ્પલ 8000, ફી પેઇડ યસ, હાઈટ કંઈ જરૂર નથી. ઓકે, અને કયો કોર્સ કરે છે તો કે BBA 3 નંબરનો કોર્સ છે, એમાં કંઈ સિક્વન્સની જરૂર નથી. તમે 1 2 3 ફોર ગમે તે લખી શકો બરાબર. અહીંયા 1 જ લખીએ આપણે, બીકોમ છે એટલે. હવે 19 BCA 009 નામ રાખીએ આપણે, લતાક્ષી. અમુક જ નામ યાદ આવે છે, બધા નામ યાદ નથી આવતા. મળું તો યાદ આવી જાય, અત્યારે યાદ નથી આવતા. એજ ઇઝ 18 બરાબર, અને એનો કોર્સ કોડ છે 2 બરાબર. પછી આપણે શું લીધું છે, MBA 19 MBA 101. MBAમાં આપણે કોને મૂકશું, શિવાની, એજ 21 અને કોર્સ કરે છે 5 નંબર. ખ્યાલ આવ્યો? તો વી હેવ 5 રેકોર્ડ્સ ઇન સ્ટુડ ટેબલ એન્ડ 5 રેકોર્ડ્સ ઇન કોર્સ ડેટાબેઝ, બંનેમાં 5 5 રેકોર્ડ છે. હવે ગર્લ્સ આપણે અહીંયા કોર્સ કોડ રાખેલું છે, હા 1 2 3 4 જે કંઈ પણ હોય. તો હાઉ કેન વી નો કે શેફાલી છે એ કયો કોર્સ કરે છે, તો કે 1 નંબર. 1 નંબરનો કોર્સ કયો, તો કે મારે બીજી ડેટાબેઝ ખોલવા જવું પડે. કઈ ખોલવા જવું પડે, કોર્સ. એમાં બ્રાઉઝ કરું પછી મને દેખાય કે અચ્છા 1 નંબરનો કોર્સ બીકોમ છે, તો શેફાલી બીકોમ કરે છે. આ સેમ મેં વળી મારે ચેક કરવાનું, યુઝ સ્ટુડ અગેન બ્રાઉઝ એન્ડ આઈ વોન્ટ ટુ ચેક કે લતાક્ષી કયો કોર્સ કરે છે, કે 2 નંબરનો કરે છે. વળી બંધ કરો, વળી કોર્સ ખોલો, વળી ચેક કરો 2 નંબરનો કોર્સ કયો છે, BCA. તો ખબર પડે કે લતાક્ષી ઇઝ ડુઈંગ BCA. હા, ઇટ ઇઝ અ ટીડીએસ ટાસ્ક વેન યુ હેવ લોટ્સ ઓફ રેકોર્ડ્સ. લોટ્સ ઓફ એટલે ધારો કે આપણી કોલેજમાં 1500 સ્ટુડન્ટ્સ હોય, 1500 ડેટા નાખેલો છે અને આ રીતે કોર્સ નાખેલો છે, તો કોણ BBA કરે, કોણ BCA કરે, કોણ BCOM કરે, એક 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 ચેક કરવા જાઉં, એ પોસિબલ નથી. એ તમારે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય. તો ગર્લ્સ એના માટે, ફોર દેટ વી હેવ મલ્ટીપલ ફાઇલ હેન્ડલિંગ વિચ વિલ અલાવ યુ ટુ ફેચ સમ ડેટા ફ્રોમ કોર્સ, સમ ડેટા ફ્રોમ સ્ટુડ. તમારે બંનેનું ભેગું કરીને ડેટા જોઈએ છે, કે આમાંથી પણ જોઈએ છે ને આમાંથી પણ જોઈએ છે. હા, એમને તમે સિલેક્ટ સ્ટેટમેન્ટ કર્યા વગર આ પોસિબલ જ નથી, કારણ કે કોર્સ ખોલો તો સ્ટુડ બંધ થઈ જાય, સ્ટુડ ખોલો તો કોર્સ બંધ થઈ જાય. મારે બંને ખોલવી પડશે, એટલે હું પહેલાં તો ક્લોઝ ઓલ કરીશ, એટલે બધી બંધ થઈ જાય, ક્યાંય કોઈ કન્ફ્યુઝન ના રહે. હવે હું શું કરીશ, સિલેક્ટ એ યુઝ કોર્સ, સિલેક્ટ એ યુઝ કોર્સ, સિલેક્ટ બી યુઝ સ્ટુડ, સિલેક્ટ એ યુઝ કોર્સ, સિલેક્ટ બી યુઝ સ્ટુડ. આ જરા હું કહીશ મોટું કરી દઉં ને તમને લોકોને, એટલે તમને લોકોને દેખાય. આ બધું લખવાનું થશે, અહીંથી લખવું પડશે, વાંધો નહીં પછી લખજો. તો આ બંને અલગ અલગ એરિયામાં આપણે અલગ અલગ ડેટાબેઝ ખોલી છે, કોર્સ એન્ડ સ્ટુડ. ખ્યાલ આવે છે? હા, બંને અલગ અલગ ડેટાબેઝ ખોલેલી છે, સ્ટુડ એન્ડ કોર્સ. નાવ વોટ ટુ ડૂ,
હવે મારે કરવાનું છે, હવે બરાબર જરાક સમજજો. સેટ રિલેશન ટુ કમાન્ડ બધા કમાન્ડ જેટલો સરળ નથી. સેટ રિલેશન ટુ, સેટ રિલેશન ટુ, અને સિન્ટેક્સ બુકમાં આપેલી છે, જો બુક તમારી પાસે હોય તો તમે ચેક કરી શકો છો. સેટ રિલેશન ટુ. હવે કોમન ફિલ્ડ કયું છે એનું નામ લખવાનું. કોમન ફિલ્ડ છે કોર્સ કોડ. કોમન ફિલ્ડ ઇઝ કોર્સ કોડ. કોર્સ અંડરસ્કોર કોડ જ રાખ્યું હતું ને ત્યારે આવશે. ચાલો વાંધો નહીં. સેટ રિલેશન ટુ કોર્સ કોડ. ટુ પછી હંમેશા કોમન ફિલ્ડ જે હોય બંને ડેટાબેઝની વચ્ચે એનું નામ લખવાનું. એટલે સિન્ટેક્સમાં એમ આવશે કે સેટ રિલેશન ટુ ફિલ્ડ નેમ ઇન ટુ. ઇન ટુ લખવું કમ્પલસરી છે. ઇન ટુ લખવું કમ્પલસરી છે. ઓકે, ઇન ટુ. ઇન ટુમાં કાં તો એ ને કાં તો બી. શું કામ કાં તો એ? કારણ કે જો તમારે અત્યારે બી ખુલ્લું હોય તો એ લખવાનું, એ ખુલ્લું હોય તો બી લખવાનું. અત્યારે છેલ્લે કયું ખુલ્લું છે? બી. એટલે અહીંયા હું લખીશ એ. ઇન ટુ પછી નેમ ઓફ ધ એરિયા. હા, ઇન ટુ પછી તમારે શું લખવાનું છે? નેમ ઓફ ધ એરિયા. સો સેટ રિલેશન ટુ કોર્સ કોડ વિચ ઇઝ અ કોમન ફિલ્ડ ઇન ટુ અનધર એરિયાઝ નેમ. તો અત્યારે મારે બી ખુલ્લું છે તો બીજો એરિયા કયો છે? એ, કે જેમાં બીજી ફાઇલ ખુલેલી છે. તો એ, હા, તો જો એરર આવી ને કોર્સ કોડ નથી તો મેં કંઈક મિસ્ટેક કરી છે. મિસ્ટેક કરી છે તો શું કરીશું? મોડી સ્ટ્રક્ચર. કોર્સ કોડ આખે આખું લખ્યું છે, એમ જ કર્યું છે ને? અંડરસ્કોર નથી. ક્લાસમાં તમે બેઠા હો મારી સામે તો કહી દે તરત જ કે મેડમ આપણે અંડરસ્કોર નથી લખ્યું. આપણે અત્યારે ઓનલાઈનની એટલી લિમિટેશન છે કે એરર આવી. તો સેટ રિલેશન ટુ કોર્સ કોડ ઇન ટુ એ. હવે જેવું રિલેશન થઈ ગયું બેયની સાથે એટલે હવે તમે બંનેમાંથી ડેટા ફેચ કરી શકો. હવે હું કરીશ લિસ્ટ. લિસ્ટ અને આપણે અત્યારે સ્ટુડ ખોલું છે બરાબર, તો મને સ્ટુડનું શું જોઈએ છે? એસ નેમ કોમા કોર્સ કોડ કોમા. હવે કયું કોર્સ કરે છે એનું નામ, કે બીકોમ, બીબીએ, બીસીએ, એલએલબી, કયો કોર્સ એનું નામ. એનું નામ તો ક્યાં છે? કોર્સમાં છે, સ્ટુડમાં છે જ નહીં. બરાબર, તમારે આમ લખવું પડશે, એ ડોટ કોર્સ નેમ. કોર્સ નેમ જ લખ્યું છે ને, એ ડોટ કોર્સ નેમ. કારણ કે ઈ આ જે ડેટાબેઝ અત્યારે ખુલ્લી છે એમાં નથી, બીજી ડેટાબેઝમાં છે. કઈ છે? કઈ કઈમાં છે? તો કે કોર્સમાં. તો કોર્સ ક્યાં ખુલેલી છે? અહીંયા એમાં. એ ક્યાં ખુલ્લી છે? એમાં. એટલે મારે આમ લખવું પડે, એસ નેમ જે આમાં જ છે, સ્ટુડમાં જ છે, કોર્સ કોડ એ સ્ટુડમાં જ છે, અને એ ડોટ કોર્સ નેમ. કારણ કે એ ડોટ શું કામ? કે કોર્સ નેમ જે ડેટાબેઝમાં છે એ ડેટાબેઝ ખુલેલી છે એ એરિયામાં. અત્યારે મારો એરિયા કયો સિલેક્ટેડ છે? બી. બરાબર, બીજા એરિયાનું હોય તો તમારે ડોટ કરવું પડે. એસ નેમ નામ નથી, શું નામ રાખ્યું છે? એ ભગવાન, પાછું મોડી સ્ટ્રક્ચર કરો. એસ ટી નેમ છે. એ ભગવાન, એસ ટી નેમ, પાછી મિસ્ટેક થઈ. જો હવે તમે ચેક કરો, શેફાલી છે એ કોર્સ વન કરે છે, એને સાચું જ આવશે બીકોમ. લાભુ છે એ કોર્સ વન કરે છે, એનો ડેટા પણ સાચો આવશે બીકોમ. ગુંજન છે એ કોર્સ થ્રી કરે છે, બીબીએ. લતાક્ષી કોર્સ ટુ, બીસીએ. અને શિવાની કોર્સ ફાઇવ, એમબીએ. હા, તમે જુઓ કે એસ ટી નેમ ને કોર્સ કોડ ક્યાંથી આવેલા છે, ક્યાંથી આવેલા તમે યુ કેન વેરીફાઈ. કારણ કે આપણી પાસે સાવ ઓછા ટેબલ છે, સાવ ઓછો ડેટા છે, એટલે વી કેન વેરીફાઈ. હા, રેન્ડમલી ગમે ને એકને વેરીફાઈ કરી લો. ગુંજનને વેરીફાઈ કરીએ આપણે. હા, ગુંજનને વેરીફાઈ આપણે કરવી હોય તો કેમ થશે? તો કે ગુંજન પહેલાં બ્રાઉઝ કરો. ગુંજન ક્યાં? તો ગુંજનનો કોર્સ કોડ થ્રી છે. હવે તમે કોર્સ ટેબલ ખોલો, સિલેક્ટ એ, ચેક કરો. તો કે જે ત્રણ નંબરનો કોર્સ છે એ કયો છે? સિલેક્ટ એ કરવાનો, એ બ્રાઉઝ. ત્રણ નંબરનો કોર્સ બીબીએનો છે. તો અહીંયા ડેટા આવે છે કે ગુંજન છે એ બીબીએ કરે છે. તો કે હા, સાચી વાત છે. ખ્યાલ આવે છે કે અલગ અલગ ડેટાબેઝમાં ડેટા છે, તેમ છતાં એમાંથી ફેચ કરી અને સાચો જ ડેટા તમને આપશે, ખોટો નહીં આપે. કે શેફાલીની સામે બીબીએ આવી ગયું ને શિવાનીની સામે બીકોમ આવી ગયું ને ગુંજનની સામે બીસીએ આવી ગયું ને એવું નહીં થાય. જે વ્યક્તિ જે કોર્સ કરે છે એનું જ નામ એની સાથે આવશે. એટલા માટે આપણે શું કર્યું? આ બધી મજૂરી કરી સેટ રિલેશન ટુની. હા, સેટ રિલેશન ટુનું કામ એ છે કે સાચો જ ડેટા તમને એ આપે. હવે આના જે મેં ખોટું ખોટું કરેલું છે ને ગર્લ્સ, એ હું કાઢી નાખું છું.
તમને ક્યાંય કન્ફ્યુઝન ના થાય. તમારે જે લખવાનું છે ને એ જ તમે લખો. જો તમારે ખાલી એટલું લખવાનું થશે, એટલે ડેટાબેઝ બનાવવી પડશે તમારે. ડેટાબેઝ તો સ્ટુડન્ટની તો છે જ આપણી પાસે, બરાબર. તો સિલેક્ટ એ યુઝ કોર્સ, સિલેક્ટ બી યુઝ સ્ટુડ, ને સેટ રિલેશન ટુ અને લિસ્ટ. બસ આટલા જ આ છ સ્ટેટમેન્ટ તમારે લખવાના થશે, બાકી કંઈ લખવાનું નહીં થાય. એટલે બાકી ઇન ધ સેન્સ કે મેં જે વચ્ચે વચ્ચે કર્યું, ક્યાંક એરર આવી કે ક્યાંક મેં બ્રાઉઝ કર્યું, એ કંઈ જોવાની જરૂર નથી. જસ્ટ રાઇટ ડાઉન ધીસ સિક્સ સ્ટેટમેન્ટ્સ, બરાબર. ખાલી આ છ જ સ્ટેટમેન્ટ જે છે એ તમને ઇફેક્ટ આપશે સેટ રિલેશન ટુ કમાન્ડ. આ બધું આટલું તમારે મિનિમમ કરવું પડે સેટ રિલેશન ટુ કરો ને, તો નહીંતર કંઈ સમજાય જ નહીં. અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ માટે. સેટ કમાન્ડ ત્રણ જ આવે છે ગર્લ્સ તમારા સિલેબસમાં, જે ચોથા ચેપ્ટરમાં છે. એટલે આપણે ચોથા ચેપ્ટરનું અડધું તો પૂરું કરી નાખ્યું, કારણ કે ત્રણ જ છે, સેટ ઇન્ડેક્સ ટુ, સેટ ઓર્ડર ટુ, સેટ રિલેશન ટુ. આ ત્રણ જ છે, ખ્યાલ આવે છે. આ ત્રણ જ કમાન્ડ છે અને ત્રણે ત્રણ કમાન્ડ આજે પૂરા થઈ જાય છે. એટલે અડધું કામ તો આપણે ચોથા યુનિટનું પૂરું કરી નાખ્યું અહીંયા, બરાબર. એટલે આ લખી લો આટલો પોર્શન. હા, જો લેબમાં આવવાનું થાય તો તમારી પાસે આ બધું રેડી હોવું જોઈએ. એટલે રેડી હોય તો યુ કેન ડાયરેક્ટલી પરફોર્મ પ્રેક્ટિકલ્સ, ખ્યાલ આવે છે. હા, જેની પાસે આવું કંઈ લખેલું નહીં હોય એને હું કોઈ પણ જાતની હેલ્પ કરીશ નહીં, પ્રેક્ટિકલ એક્ઝામમાં નહીં અને અહીંયા લેબમાં આવવાનું થાય તો પણ નહીં, ક્લિયર. એટલે ગર્લ્સ, આજનો આપણો જે આ સેશન હતો ઇટ વોઝ ઓનલી ફોર સિલેક્ટ કમાન્ડ એન્ડ સેટ રિલેશન ટુ કમાન્ડ. આ જે છે એમાં આપણે ખાલી બે જ કમાન્ડ યુઝ કર્યા, સિલેક્ટ એન્ડ સેટ રિલેશન ટુ. એને શું કહેવાય, મલ્ટીપલ ફાઇલ હેન્ડલિંગ ઇન ફોક્સ પ્રો. એટલે ગર્લ્સ, અલગ અલગ રીતે ત્રણેય રીતે ક્વેશ્ચન પૂછાય તો આન્સર એક જ સરખો આવે, કે સિલેક્ટ કમાન્ડ ખાલી પૂછાય, સેટ રિલેશન ટુ ખાલી પૂછાય, કે મલ્ટીપલ ફાઇલ હેન્ડલિંગ. તમારે આ બધી જ વસ્તુ એક્સપ્લેન કરવી પડે, જે બુકમાં વ્યવસ્થિત આપી છે. થિયરી પણ હું તમને કરાવીશ, ડોન્ટ વરી, ઓકે, બી હેપી. બસ આટલું આજે ઘણું થઈ ગયું છે. હા, આનાથી વધારે મગજમાં નહીં ઉતરે. એટલે હવે ખાઓ પીઓ અને મજા કરો. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ગુડ બાય, આવજો.